વલસાડ જિલ્લા સહિત રાજ્યના વનરક્ષણ કર્મચારી મંડળની પડતર માંગણીઓને લઈને ડીએફઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ પોલીસ બાદ હવે વનરક્ષકોએ ગેડ પેની કરી માંગણી સમાધાન નહીં મળે તો આંદોલનને ચીમકી ગુજરાત પોલીસને પગાર વધારાની જાહેરાતને થોડા દિવસો થયા છે હવે વનરક્ષકોએ પણ ગ્રેડ પે માંગણી કરી છે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં દસ હજારથી વધુ વનરક્ષક કર્મચારીઓએ ડીએફઓને આવેદનપત્ર પાઠવી પડતર માંગણીઓને મુદ્દે મેદાનમાં ઉતર્યા છે વનરક્ષકોને થતા અન્યાય અને શોષણ સામે આંદોલનનું બ્યુગક ફૂંકાયું છે ઓગણત્રીસ ઓગસ્ટથી વનની સુરક્ષા કરવાનું બંધ કરશે તેવી ચીમકી આપી વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખે મુખ્ય વનરક્ષક અધિકારીને રજૂઆત કરી છે કે રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે વનરક્ષક વર્ગને ત્રણ અને અઠ્યાવીસો ઘેડ પે તેમજ રજા પગાર આપવામાં આવે આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વનરક્ષકોને ઘેર પે ઉપરાંત વનરક્ષક ભરતી અને બઢતીનો રેશિયો એક પોઈન્ટ ત્રણનો કરી આપવામાં આવે ત્યારે આજરોજ વલસાડ વનરક્ષક કચેરી ખાતે મોટી સંખ્યામાં નવસારી તેમજ વલસાડ જિલ્લાના વનરક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આગામી સમયમાં જો માંગ સંતોષવામાં ન આવે તો આવનારી ઓગણત્રીસ તારીખથી વનરક્ષકો હડતાલ પર ઉતરી જશે વલસાડ ઉત્તર તેમજ દક્ષિણ વિભાગના વન કર્મચારીઓ દ્વારા સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેર મિસ્ત્રી જે ડેસ્ટ વલસાડ આજે જ આવેદન પત્ર આપવામાં આવ્યું છે સના સંદર્ભે આપવામાં છે જી નમસ્કાર આજે અમે આખા વલસાડ જિલ્લામાંથી વલસાડ જિલ્લો નવસારી જિલ્લાના દરેક વનરક્ષક અને વનપાલના કર્મચારીઓ અમે આજરોજ મહેરબાન ડીસીએફ સાહેબને આવેદનપત્ર આપ્યું છે ખાસ મુદ્દા અમારા માંગણી એ હતી કે વનરક્ષકનો ગ્રેડ પે અઠાવીસો થાય વનપાલનો ગ્રેડ પે બેતાલીસો થાય અને સાથે રજા પગાર મળે ભરતી અને ભરતી એક જેમ ત્રણનો રેશ્યો મળે અને બીજું કે રજા પગાર અમને નથી મળતા અમે ચોવીસ કલાક જંગલમાં રહીને નોકરી કરીએ